जय राजा राम। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने। आज आपने गुजराती में पाठ त्रण नो अभ्यास करवानो रहेशे। पाठ त्रण नो नाम छे हूँ पतंग्यू मारा पिल्लूनू। आपने गया भाग में वार्ता, गीत अने प्रश्नों नी पण चर्चा करी चुक्या छीए। હવે આપણે જોડકા સુધી આગળ જોઈ ગયા હતા, હવે આપણે જોડકાથી શરૂઆત કરીશું। તો દરેક વિદ્યાર્થીઓ પુસ્તકમાં ધ્યાન રાખશે, જુઓ કે જોડકા જોડ જોડકા જોડ એમાં અ અને બમાં ભાગ પાડવામાં આવ્યા છે। અહીંયા અ જવા બ બરોબર। હવે જુઓ અની રુદ્ર ના ભદ્રેશ ને ડબ્બી ને ડબ્બી માં જીવ જંતુઓની જીવ જંતુઓનું હવે જો એક બે ત્રણ ચાર પાંચ તેને તેમને તેના તેમનો તેમ। તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે રુદ્ર ના તો ઉપર જે આપેલું હતું તે આગળ રુદ્રના જગ્યાએ કયો શબ્દ વપરાયેલો હતો? કયો વપરાયેલો હતો? તે ના। તો અહીંયા શું આવશે જવાબમાં? તે ના। પછી ભદ્રેશ, ભદ્રેશના બદલે એનું બીજું જગ્યાએ નામ આવ્યું છે, ત્યાં આગળ કયો શબ્દ વપરાયેલો છે? તેને, તેમને, તેના કે તેમનો કે તેમાં, કયો શબ્દ વપરાયેલો છે? તેને। હવે ડબ્બીમાં, ડબ્બીના બદલે જ્યારે બીજો શબ્દ વાપરેલો છે ત્યાં આગળ તમે કયો શબ્દ વાપરેલો છે એમાં? જુઓ, તેમને, તેના, તેમનો, તેમાં કે તેને, એમાંથી કયો શબ્દ આવશે? તેમાં। કયો આવશે? તેમાં। હવે જુઓ, જીવજંતુઓને, જીવજંતુઓનો એક શબ્દ એક જગ્યાએ વપરાયેલો હોય અને એની જગ્યાએ જ્યારે એવો બીજો શબ્દ વાપરવામાં આવે તો તેના એના જીવજંતુઓને બદલામાં શું કહેવાય? તેમને। શું કહેવાય? તેમને। જીવજંતુઓનો હવે
आज जीवजंतुओं एक शब्द ना पसी जारे नो ए शब्द बीजी जगह वपराय त्यारे बीजी जगह एनो शब्दों उपयोग करवा माटे तमे कया शब्दों उपयोग करशो तेमनो कया नो तेमनो तो अपने विद्यार्थी मित्रों जुड़का जोया हवे अपने आगळ जोईए के बिनजरूरी शब्द जे की शब्द फरीथी लखो तो जो नीचे लख्यू है एक करीने बाळको तमे कीड़ी जोईने कीड़ीने तेने केटला पग होय छे तेमने बाळकोनो खबर छे ते जे अमुक जो बिनजरूरी शब्द वधाराना पहेला छे तो विद्यार्थी मित्र ए शब्द आपणे चेकी देवानो छे अने नीचे फरीथी तमारे लखवानुं रहेशे जे तमारे नीचे जग्या आपेली छे ए जग्यामां लखन के बाळको तमे कीड़ी जोई छे तेने केटला पग होय छे तेमने खबर छे तो जुओ आपणे कीड़ी अने बाळको ए शब्द घड़ी दीधो हवे जुओ बीजो मकोड़ो पूछे भाईओ बहेनो ओळखो छो मने मकोड़ा ने मकोड़ाना मारा चटकानो स्वाद जाग्यो छे तो पछी कहो मारो मकोड़ा ने केटला पग छे तो जुओ जे वधारा शब्दों आपणे आपेला छे घणा बधा तो ए शब्द काढीने नीचे जे जग्या आपेली छे त्यां आगळ फरीथी लखवानुं रहेशे जुओ मकोડો પૂછે ભાઈઓ બહેનો ઓળખો છો મને મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે તો પછી કહો મારે કેટલા પગ છે હવે ત્રણ બાળકો દેડકાને તો બાળકોએ તમે જોયો હશે કહો કેટલા પગ હોય તેને દેડકાને તેની દેડકાની જીભ જોઈ દેડકાએ તે સ્વાદ લે ત્યારે દેડકાનું તેનું પેટ કેવું હલે છે તો જો નીચે જગ્યા આપેલી છે એ જગ્યામાં તમારે વધારાના શબ્દ ચેકીને અને આખો શબ્દનો લખવાના રહેશે વધારાના શબ્દ નીકાળી દેવાના તો જુઓ બાળકો દેડકાને તો તમે જોયો હશે કહો કેટલા પગ હોય તેને તેની જીભ જોઈ તે સ્વાદ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે કે નહીં હવે જો ચોથો ઈયળો બોલી અમને ઈયળોને ઓળખો છો ઈયળો અમે તો બધે જ હોઈએ અનાજમાં અને વૃક્ષ પર શાક ફળ અને ફૂલોમાં તમને માણસોનો ભાવે એ બધું અનાજ શાક ફળ ફૂલ વનસ્પતિ ઈયળોને અમને ભાવે તો જો આમાં ઘણા બધા વધારાના શબ્દો આપેલા છે તો એ શબ્દો નીકાળીને નીચે જે જગ્યા આપેલી છે એ જગ્યામાં તમારે લખવાનું રહેશે તો જુઓ ઈયળો બોલી અમને ઓળખો છો અમે તો બધે જ હોઈએ અનાજમાં અને વૃક્ષ પર ફળ ફૂલ અને શાકભાજીમાં તમને ભાવે એ બધું જ અમને ભાવે તો વિદ્યાર્થી મિત્રો જે રીતે મેં સમજાવ્યું
એ રીતે તમારા વધારાના શબ્દો કાઢીને લખવાનું નીચે રહેશે. હવે જો નીચે આપેલ શબ્દ ઉપરના ચાર ફકરામાં કયો શબ્દને બદલે ઉપયોગ વપરાયો છે તે લખો. જો આપણે જે ઉપરના શબ્દો જોયા છે બરોબર, કે વધારાના શબ્દો કાઢીને એની જગ્યાએ કયો શબ્દ વાપર્યો એ આપણે જોયું બરોબર, અને વધારાના શબ્દો નીકાળી દીધા. તો નીચે જુઓ એવું લખેલું છે કે તેને, તો કીડીને અને દેડકાને, તો પહેલામાં જ આપેલું છે એ તેને, તો તેનેના બદલામાં જુઓ કયો શબ્દ આપણે કાઢ્યો, કીડીને. કયો શબ્દ કાઢ્યો, કીડીને અને દેડકાને બરોબર. હવે જુઓ નીચે લખેલું એ તમે હવે જુઓ આપે શબ્દ ઉપરના ચાર ફકરામાંથી કયા શબ્દને બદલે વાપર્યો છે તે લખો. હવે જે આપણે આગળ જોઈ ગયા ચાર ફકરા, એ ચાર ફકરામાં હવે નીચે જે શબ્દો આપેલા છે એ શબ્દોમાં હવે જોવાનું છે કે આમાંથી કયો શબ્દ વપરાયેલો છે. તો જુઓ ઉદાહરણ આપેલું છે તેને, તો તેનેમાં કયો શબ્દ વપરાયેલો છે, કીડીને અને દેડકાને. હવે જુઓ તમે, તમે, તમેના બદલામાં કયો શબ્દ વાપરેલો ફકરામાં, કયો વાપરેલો એ, બાળકોએ. બાળકો એ. હવે જુઓ નીચે મને, તો મનેના બદલામાં તમે જુઓ કે કયો શબ્દ વાપરેલો, બીજા ફકરામાં વાપરેલો હોય મકોડાને. શું આવશે, મકોડાને. હવે જુઓ તેની, તેનીના બદલામાં કયો શબ્દ વાપરેલો હોય, જો ત્રીજા ફકરામાં હે દેડકાની, ત્રીજા ફકરામાં આપેલું છે દેડકાની. હવે જુઓ તે, તે એ પણ ત્રીજા ફકરામાં આપેલું છે દેડકો. પછી અમે, અમે એ ચોથા ફકરામાં આપેલું છે ઈયળો. હવે સામે જુઓ તમને, તો એ પહેલા ફકરામાં આપેલું છે બાળકોને, બાળકોને કે પછી માણસોને. હવે મારા, મારા એ બીજા ફકરામાં આપેલું છે, મારા એટલે એ કયો શબ્દ કાઢ્યો આપણે, મકોડાના. કયો શબ્દ કાઢ્યો બીજા ફકરામાંથી, મકોડાના. પછી તેનું,
तो बीजा तीजा फकरा में आपेलू छे देड़कानू। तीजा फकरा में कयो शब्द काढ्यो आपणे तेनुं नाम बदलाम देड़कानू। अमने तो अमने तो चौथा फकरा में आपेलू छे, अमने ना बदले कयो शब्द काढ्यो आपणे ईयळोने। હવે નીચે તેને તો એ પણ ચોથા પહેલા ફકરામાં આપેલું છે તેને, એના બદલા કીડી અને દેડકો। કીડી પહેલા ફકરામાં છે અને દેડકાને ત્રીજો ફકરો છે, તેનાના બદલામાં આપણે કીડીને અને મકો દેડકાને એ બંને શબ્દ આપણે ગાડ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો જો મેં તમને શીખવાડ્યું કે આપેલ શબ્દ ઉપરના ચાર ફકરામાંથી કયા શબ્દને બદલે કયો શબ્દ વપરાયેલો છે એ આપણે શીખ્યા। ચાર ફકરામાંથી જોઈ કે તેમનાના બદલે કયો શબ્દ વાપરેલો બાળકોએ, મનાના બદલે મકોડાને, તેનીના બદલે દેડકાને, તેના બદલે દેડકો, મનેના બદલે ઈયળ, તમનેના બદલે બાળકો કે માણસને, માના મારાના બદલે મકોડાના, તેનુંના બદલે દેડકાનું, અમનેના બદલે ઈયળોને, તેના બદલે દેડકી કીડીને કે દેડકાને। હવે નીચે જોઈએ કે ફકરામાંના રંગીન શબ્દોને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકીને ફકરો ફરીથી લખો। તો હવે જુઓ કયા કયા શબ્દો આપેલા છે કૌંસમાં, તેની, તેણે, તેમાં, આપણે, તેણે, તેની, તેને, તારા, તેની, મારી, તેણે। હવે નીચે જુઓ કે અનુરુદ્રએ એક ફૂદું પકડ્યું અને ફૂદાને ડબ્બીમાં બંધ કર્યું। અનુરુદ્રએ ભદ્રને ડબ્બીમાં જોવા કહ્યું, ભદ્રએ ડરતા ડરતા ડબ્બીમાં જોયું, ડબ્બીની અંદર ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું, ફૂદીની પાંખ અને ઝીણી પગ ઝીણા ઝીણા ટપકા હતા, ભદ્રની બીક જતી રહી। ભદ્રએ અનુરુદ્રને કહ્યું, અનુરુદ્રના કારણે ભદ્રની બીક જતી રહી, હવે ભદ્ર અનુરુદ્ર પાક્કા દોસ્ત। તો વિદ્યાર્થી મિત્રો આ ફકરો આપણે વાંચે એ ફકરામાં ફૂદુને, અનુરુદ્રને, ભદ્રને ડબ્બીમાં, ડબ્બીની ફૂદાની, ભદ્રાની, ભદ્રેશ, અનુરુદ્રના, અનુરુદ્રની, ભદ્રાના, અનુરુદ્ર એટલા શબ્દો ઘાટા છે। એ ઘાટા શબ્દોમાંથી આપણે કૌંસનો શબ્દનો ઉપયોગ કરવાનો રહેશે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો હું સાચો ફકરો વાંચું, તમે ખાસ ધ્યાન રાખજો। અનુરુદ્રએ એ ફૂદું પકડ્યું અને તેને ડબ્બીમાં બંધ કર્યું, તેણે ભદ્રને ડબ્બીમાં જોવા કહ્યું, તેણે ડરતા ડરતા તેમાં જોયું, તેની અંદરની ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું, તેની પાંખ પર ઝીણી ઝીણી ટપકા હતા, તેની બીક જતી રહી। તેણે અનુરુદ્રને કહ્યું, તારા કારણે મારી બીક જતી રહી, હવે આપણે પાકા દોસ્ત। તો વિદ્યાર્થી મિત્રો મેં તમને શીખવાડ્યું કે જે વધારાના શબ્દો હતા એ શબ્દને કાઢીને અને કૌંસના શબ્દોનો આપણે ઉપયોગ કર્યો। હવે જુઓ પાછળ કે જૂથમાં કામ કરો, આપેલા વાક્યો માટે યોગ્ય વિકલ્પ રાઈટ કરો। હવે જો એક ઓક્ટોપસને આઠ પગ હોય છે તો
ऑक्टोपस ना पूर कितला पॉप थाय एक ना कितला आठ तो छ ना कितला अपने जोवाना छे हवे जो नीचे प्रश्न आपेला छे एक आ दाखला नो जवाब मेळवा कई प्रक्रिया करवी जोई कई क्रिया करवी जोईए गुणाकारनी कई गुणाकारनी तो जो नीचे विकल्प आपेला छे गुणाकार भागाकार अने बादबाकी तो कई प्रक्रिया करवानी गुणाकारनी तो एनु आगळनु चौरस कोणमां आपणे राइट करशो गुणाकार आगळ हवे जुओ ऑक्टोपस सजीव छे के निर्जीव ते कई रीते खबर पड़ी तो जो अ छे तेने पग छे ते उपरथी ब कोई वडील के शिक्षक ने पूछवाथी क उपरनी बन्ने रीत तो कयु साचू छे बन्ने तो शू आवशे कणा उपर तमारे राइट करवानुं उपरनी बन्ने रीत हवे जो नीचे अहीं फूलदानीनी सात हार छे दरेक फूल हारमां चार फूल छे तो अहीं केटला फूल थाय हवे जो प्रश्न एक अहीं एटले शुं હવે અહીં એટલે શું જુઓ પહેલું અ છે દાખલો ગણતી વખતે બેઠા હોય તે જગ્યા બ દાખલામાં ક વર્ગમાં તો શું આવશે દાખલામાં આપણે શાની વાત કરવામાં આવી છે અહીં દાખલાની વાત કરવામાં આવી છે કે ફૂલદાનીની સાત હાર છે દરેક હારમાં ચાર ફૂલ છે અહીં કેટલા ફૂલ હશે तो सामने दाखलानी बात करवामां आई तो बना ऊपर राइट करवानो वे जो बीजो प्रश्न आ दाखलानो जवाब कई रीते मळशे सात गुण्या चार ब चार प्लस चार प्लस चार प्लस चार क सात प्लस सात प्लस सात प्लस सात तो आमां कई गुणाकारनी करवामां आवी छे कई रीत करवामां आवी छे गुणाकारनी તો આ ઉપર સાચું આવશે સાત ગુણ્યા ચાર હવે ત્રણ બાળકો બે બેની હારમાં મેદાનમાં ગયા આ વાક્ય પરથી કયો ફૂલની હાર એટલે હવે જુઓ ફૂલહારનું ઉદાન બ ફૂલહારની લાઈન ક હાર ગયેલી ફૂલદાન તો જો બે બેની હારની મેદાનમાં લાઈન કરવામાં આવી છે તો શું સાચું આવશે બ ફૂલદાનની લાઈન કૌંસમાં કતાર બ સાચું છે તો બ ઉપર તમારે રાઈટ કરવાનું ચાર ફૂલદાનની તૂટી ગયા એટલે બધા ફૂલ વેરાઈ ગયા આ વાક્યમાંથી કહો ફૂલદાની એટલે હવે જુઓ અ ફૂલનો ઢગલો બ ફૂલનો હાર ક ફૂલ મૂકવાનું સાધન તો શું આવશે ક ફૂલ મૂકવાનું સાધન તો ક ઉપર તમારે બધાને રાઈટ કરવાનું એક ડિઝાઇનમાં ત્રણ કેરી છે કપડાં એક ટુકડામાં કાવી 19 ડિઝાઇન છે તો કાપડમાં કેટલી કેરી હશે તો એક જુઓ અહીં કેરી એટલે હવે જુઓ આંબા પર થાય તે બ કેરીનું ચિત્ર ક કેરીની છાપ તો શું સાચું છે કાપડ ઉપર કેરીની સાપ છાપી છે તો ક સાચો છે કેરીની સાપ હવે બીજો દાખલો આ દાખલાનો જવાબ કઈ રીતે નક્કી મળે આ દાખલાનો જવાબ કઈ રીતે નહીં મળે તો અ 19 × 3 બ 19 + 3 ક 3 × 19 તો કઈ રીતે નહીં મળે નકારમાં પ્રશ્ન પૂછ્યો છે તો કઈ રીતે નહીં મળે બ 19 + 3 જો ગુણાકારનો કરો તો સાચો જવાબ મળી જાય પણ સરવાળાનો કરો તો સાચો જવાબ મળે નહીં
તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આટલા સુધી જે શીખ્યા તે તમારી તમારી પુસ્તકમાં લખવાનું રહેશે. હવે આપણે આગળનો એ ભાગ પાંચમાં જોઈશું. આપણે આગળના ભાગમાં આગળનું જોઈશું. આટલા સુધી જે મેં તમને આ સમજાવ્યું તે તમારી યાદ રાખીને સમજીને તમારી પુસ્તકમાં અને અધ્યાપોથીમાં લખવાનું રહેશે. અસ્તુ.